हेलो विद्यार्थी मित्रों, वेलकम टू पाई एजुकेशन। आज आप जुवाना छे धोरण 9 विषय विज्ञान प्रथम परीक्षा पेपर जे ऑक्टोबर 2021 में पूछावानुं छे। गुजरात माध्यमिक और उत्तर माध्यमिक शिक्षण बोर्ड गांधीनगर धोरण 9 विज्ञान प्रथम परीक्षा तेनो समय रहेशे 2 कलाकनो अने कुल गुण हशे 50। सूचना तमाम विषय तमाम विभाग फरजियात छे। सूचनानी सामे बतावामां आवेल संख्याना विभागना कुल गुण छे तो तेमां विभागेमां टोटल 10 માર્કનું વિભાગે છે। તો નીચે આપેલા પ્રશ્ન નંબર 1 થી 10 ના આશરે 10 થી 20 શબ્દોમાં માંગ્યા મુજબ જવાબ આપો। પ્રત્યેક પ્રશ્નનો 1 ગુણ। તો પ્રશ્ન નંબર 1, વાયુ કયો ગુણધર્મ ધરાવે છે? તો એના 4 ઓપ્શન છે, તમારે શોધીને લખવાનું રહેશે। પ્રશ્ન નંબર 2, રુધિરમાંથી નશાકારક દ્રવ્યોને અલગ કરવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? એના પણ 4 ઓપ્શન તમારે શોધીને જવાબ શોધવાનો છે। પ્રશ્ન નંબર 3, પ્રવીણ યુકેરિયોટિક કોષના ગુણધર્મો નીચે મુજબ વર્ણવે છે, તે પૈકી કયો ગુણધર્મ સુસંગત નથી તે જણાવો। તમારે જવાબ શોધીને લખવાનો છે 4 ઓપ્શનમાંથી। પ્રશ્ન નંબર 4, આવશ્યક નલિકા કઈ પેશીમાં આવેલી છે? પ્રશ્ન નંબર 5, બેક્ટેરિયા કોની હાજરીમાં નાઇટ્રોજનનું સ્થાપન કરતા નથી? પ્રશ્ન નંબર 6, વાયુની ગતિ ખાલી જગ્યાના તફાવતને લીધે હોય છે? પ્રશ્ન નંબર 7, એક અસ્થિ બીજા અસ્થિ સાથે ખાલી જગ્યા પેશી દ્વારા જોડાયેલ હોય છે? યોગ્ય જોડકા જોડો। પ્રશ્ન નંબર 8, એમાં એમાં પેલો બળનો સામે અને વેગમાન તેમાં 4 સામે જોડકા તમારે શોધીને લખવાના છે। પ્રશ્ન નંબર 9, કોઈ વસ્તુની નિયમિત વર્તુળમય ગતિ એ અચળ પ્રવેગી ગતિ કહેવાય છે, આ વિધાન સાચું છે કે ખોટું? પ્રશ્ન નંબર 10, એક પાત્રમાં મીણ ગરમ કરતા મળતા અવલોકન માટે TTM સમયને આલેખ બાજુની આકૃતિમાં દર્શાવેલ છે, તે આલેખ પરથી જણાવો કે આલેખ કયા ભાગમાં પદાર્થની અવસ્થા બદલાતી હોય તેવો નિર્દેશ થાય છે? વિભાગ B, નીચે આપેલા પ્રશ્ન નંબર 11-18 આશરે 40-50 શબ્દોમાં માંગ્યા મુજબ ટૂંકમાં ઉત્તર લખો। ટોટલ માર્ક 16। લાઇસોજોમને કોષની આત્મઘાતી અંગિકા કહે છે, તમારો વૈજ્ઞાનિક મત લખો। પ્રશ્ન નંબર 12, નીચે આપેલા અંગિકાનો શોધકના નામ લખો। કોષ કેન્દ્ર, કોષ, જીવરસ, ગોલિકાય, અથવા લખો તફાવતના 2 મુદ્દા આપો, કોષરસ પટલ અને કોષરસ દિવાલ। પ્રશ્ન નંબર 13, વનસ્પતિ કોષની નામનિર્દેશવાળી આકૃતિ દોરો। વનસ્પતિ કોષની નામનિર્દેશવાળી આકૃતિમાં પ્રશ્ન નંબર 14, તફાવત સ્પષ્ટ કરો, મૃદુતક પેશી અને દટુતક પેશી। પ્રશ્ન નંબર 15, અકસ્માતથી બચવા માટે ડ્રાઇવિંગ કરતી વખતે સીટ બેલ્ટનો ઉપયોગ કરવામાં આવે છે, શા માટે? પ્રશ્ન નંબર 15, ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ જણાવી ઉદાહરણ દ્વારા સમજાવો। પ્રશ્ન નંબર 16, શિયાળામાં ઓરડાના તાપમાને ઘી જામી જાય છે પણ સોયાબીન કે રાઈનું તેલ જામી જતું નથી, ગલનબિંદુ અને આંતરણીય બળના આધારે સમજાવો। પ્રશ્ન નંબર 16 અથવામાં છે, નીચે આપેલા પદાર્થોને આપણી આસપાસ મળી આવતા તેમની અવસ્થાને આધારે વર્ગીકૃત કરે છે, કેરોસીન, તેલ, સ્ટીલ, હવા, પારો, CNG, રૂ અને રુધિર। પ્રશ્ન નંબર 17, મગનભાઈ
મગન ભાઈ 20 મીટર લંબાઈના ચોરસ ખેતરની ધારે ધારે 80 સેકન્ડમાં એક ચક્કર પૂરું કરે છે. તો 4 મિનિટ અને 40 સેકન્ડ બાદ મગનભાઈએ પ્રારંભિક સ્થાનથી કેટલું સ્થાનાંતર કર્યું હશે? પ્રશ્ન નંબર 18, જીવસૃષ્ટિ માટે પાણીનું મહત્ત્વ શું છે? તમારા દૃષ્ટિકોણથી ટૂંકમાં સમજાવો. વિભાગ સી. નીચે આપેલા પ્રશ્ન નંબર 19-22ના આશરે 60-80 શબ્દોમાં મુદ્દાસર ઉત્તર લખો. પ્રત્યેક પ્રશ્નનો 3 ગુણ, ટોટલ માર્ક 12. પ્રશ્ન નંબર 19, કુદરતમાં ઓક્સિજન ચક્રની સમજ આપો અથવા તો ઓઝોન વાયુનું સજીવો માટે કેવી રીતે લાભદાયક છે તે સમજાવો. અને બી, ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડવા પદાર્થોના નામ લખો. ઓઝોનમાં નુકસાન પહોંચાડતા હોય તેવા પદાર્થોના નામ લખો. પ્રશ્ન નંબર 20, ચેતાપેશીનું સ્થાન અને રચના અને તેના કાર્યની સમજ આપો. ચેતાપેશીનું સ્થાન, રચના અને કાર્યની સમજ આપવાની છે. પ્રશ્ન નંબર 21, તમે તમારી કારમાં સીએનજી કિટ લગાડેલી છે જેમાં રોજ મુસાફરી કરો છો. તમારો મિત્ર ભાવિન સમયાંતરે કિટની ચકાસણી કરાવવાનું કહે છે. ઉનાળામાં સીએનજી માટે ખાસ કાળજી લેવાનું પણ સૂચન કરે છે. આ સંદર્ભમાં નીચે પ્રશ્નોના જવાબ આપો. સીએનજી શું છે અને શા માટે ઉનાળામાં સીએનજીને બળતર પર આધારિત વાહનોને વધુ કાળજી લેવી પડે છે સમજાવો. પ્રશ્ન નંબર 22, હું વાંચતો નથી, તમારે જોઈને લખીને જવાબ લખી લેવાનો છે. વિભાગ ડી. નીચે આપેલા પ્રશ્ન નંબર 23-25ના આશરે 90-120 શબ્દોના માગ્યા મુજબ સવિસ્તાર ઉત્તર લખો. પ્રત્યેક પ્રશ્નના ગુણ રહેશે 4. પ્રશ્ન નંબર 23, મિશ્રણમાંના ઘટકોના અલગીકરણ માટેની પદ્ધતિઓ જણાવો અને ઉદ્ભવપાતન પદ્ધતિની આકૃતિ સહ સમજાવો. અલગીકરણ માટેની પદ્ધતિ અને ઉદ્ભવપાતન પદ્ધતિની આકૃતિ સહ સમજાવો અથવા તો કલીલના ગુણધર્મ જણાવો, ગમે તે બે. આમાં બી, નીચે દર્શાવેલ કલીલના પ્રકારોના ઉદાહરણ જણાવો. એરોસોલ, ઇમ્લસ જેલ, ધનસોલ. પ્રશ્ન નંબર 24, વેગ સમયના આલેખનો ઉપયોગ કરી આપેલ ગતિના સમીકરણો તારવો. સમીકરણ V બરાબર યુ પ્લસ એટી, બી એસ બરાબર યુટી 1/2 AT² જ્યાં વી એ પદાર્થનો અંતિમ વેગ છે, એ પદાર્થનો પ્રવેગ છે, યુ બરાબર પદાર્થનો પ્રારંભિક વેગ અને ટી એ સમયગાળો. પ્રશ્ન નંબર 25, એક ગાડીનું દળ 1200 kg છે. 2 ms² પ્રતિ પ્રવેગથી ગાડી સ્થિર સ્થિતિમાં આવેલ છે તો ગાડી અને રસ્તા વચ્ચેનું લાગતું બળ કેટલું હશે? એમાં બી, જડત્વને વ્યાખ્યાયિત કરો. દૈનિક જીવનમાં સ્પર્શતા ઉદાહરણ આપી જડત્વને સ્પષ્ટ કરો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગલા વિડીયોમાં જોશું ધોરણ 9 વિષય ગણિતનું પેપર. તો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.